તમારી વર્તમાન કાળની લાઈફની સ્પેલિંગ થ્રુ ડેફિનેશન આપીશ. હવે મારે તમારી પાસે જે અપેક્ષા છે એની આપીશ. તમારો પ્રશ્ન એવો હોવો જોઈએ, તો પછી સાહેબજી વોટ મીન્સ લાઈફ? અમે તો લવ, આઈડોલ, આઈડલ, આઈડોલ બનાવતા હો તો સારું હતું, આઈડલ, ફાઇટ ને એન્જોયમેન્ટ, એનું જ નામ લાઈફ સમજીએ છીએ. મારે તમારી લાઈફની સ્પેલિંગ એ જ રાખવી છે, મિનિંગ બદલી દેવા છે. સ્પેલિંગ તો વહી કા વહી રહેગા. હા, એલ ફોર અપ્તુમ બોલો, લો, વાહ, કાયદાશાસ્ત્રી બનવું લાગે છે. તમારી જિંદગીમાં એલનો અર્થ કરજો લક, લક. તમે બોલો છો ને બેસ્ટ ઓફ, યસ, એ લક. એલ ફોર લક. લકનો એકદમ સિમ્પલ ગુજરાતીમાં કહું તો પુણ્ય. આ લાઈફ તમને પુણ્ય બાંધવા માટે મળી છે, પાપ બાંધવા માટે નથી મળી. લક ઇઝ ઇક્વલ ટુ પુણ્ય. પૈસા વગર હજી તમારી જિંદગી તમે જીવી શકશો, પુણ્ય વગર તમે એક દિવસ ને એક સેકન્ડ પણ નહીં ચાલી શકે. સવારે ઉઠો છો, સાંજે સુવો છો, ત્યાં સુધીમાં તમને જો ખરેખર કોઈ કંપની આપતું હોય ને તો કોણ આપે છે? લક. સાચું બોલો, રાતના સુઈ ગયા સવારે તમને ઉઠાડે છે કોણ? મમ્મી. કોણ ઉઠાડે છે? મોબાઈલ. હા, એમાં એલાર્મ મૂકી દીધી હતી 7:30. એક જણ તો એવો ઉસ્તાદ નીકળ્યો, એ 3 એલાર્મ મૂકે. મેં કહ્યું કેમ? એ કે મને જ ખબર છે 2 સુધી તો આપણે ઉઠવાના જ નથી. એકવાર એક ભાઈને ખરું થઈ ગયું, એક ભાઈને ને એની વાઇફને છે ને અબોલા થઈ ગયા. હવે અબોલા થઈ ગયા એટલે બે જણા બોલે નહીં, બોલે નહીં. એમાં એક દિવસ આ ભાઈને અર્લી મોર્નિંગ ઉઠીને પ્લેન પકડવાનું હતું, 5 પ્લેન એટલે 4 વાગે એણે સાંતાક્રુઝ પહોંચવાનું. પણ એને એમ કે હું શેનો બોલું? એટલે એણે શું કર્યું, પોતે જ્યારે બેડરૂમ પર ગયો, પોતાના બેડ પર એણે બાજુ પર એક ચિઠ્ઠી પ્લેકાર્ડ મૂકી દીધું, મને સવારે 4 વાગે ઉઠાડજે. બરાબર. એને એમ કે આટલું વાંચે છે એટલે ઉઠાડશે જ. એ ઉઠ્યો ત્યારે સીધા 7. હલું, એને એટલો ગુસ્સો આવ્યો, એને મેં કીધું મારું પ્લેન છે, મને સવારે 4 વાગે. એ ઉઠીને જે આમ નજર કરવા ગયો ત્યાં પ્લેકાર્ડ, ઉઠો 4 વાગી ગયા. ત્રણ મૂકે. એકમાં તો આપણે ઉઠવાના જ નથી, બીજી ઓલી 3 વોર્નિંગ હોય ને, એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લેવા માટે પણ શું જોઈએ છે? પુણ્ય વગર તમને નહીં ચાલે. તમારી લાઈફનો એલ એટલે લક માટે છે, એ તમે કાયમ માટે લખી રાખશો. લક કે બિના નહીં ચલેગા. દુનિયા કહેશે લવ કે બિના નહીં ચલેગા, એક મા બુધિ તમને કહેશે લક કે બિના નહીં ચલેગા. અરે લવ કરને કે લીએ ભી લક ચાહિયે. લક કે બિના તો લવ ભી નહીં હોગા. જીસકે પીછે પાગલ હોગા ના, એને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા જતો હોય ને, ઓલી કહેશે અત્યારે નહીં, રક્ષાબંધનના દિવસે આવજો.